મારો નંબર છે પેલા તમારી જેવી ગુલામી નહીં કરતા અમે. એટલે મરી દો, તમારે તો જીવવાનો કોઈ અધિકાર નહીં. ના ના, શું ગુલામી કરી અમે? એટલે તમે તો બૈરન ની ગુલામી કરવા માટે તો પૈણા. પણ શું ગુલામી કરી તો કે? હવે ગુલામી હવે કોઈ બાકી રાખ્યું નહીં. શાક ભાજી વાટ્યા લો છો, શાક કરિયા લો છો, વળી હેદરા મેણિયા આવો છો, પાણી ભરિયા લો છો. મજબૂત રાખજો, પગ ટાઈટ રાખજો. દેજો ભાજી નાખો કોનો ફોન તો વાળ્યા નહીં. તમને છોડાવવા હતો, હું એકણ જોઈ જ નહીં ને છે. તમે સાઈડ માં રાખી ગુણિયા નહીં પડી. તમને આ માણસ આખો પગ હલવાઈ ગયો. મોડો તો જો કેવા મોડો થઈ ગયા છે. કોઈ નહીં કોઈ નહીં.
બાસ્કુજી હાલ શાંતિ રાખો, હાલ સમય નહી ભાઈ, સમય નહી હારો, સમય નહી સમય હો ના હારો રહ્યો. આ તમને ચેલેન્જ આલી શાની ચેલેન્જ હવે તો તમારે હાથ રાખો બરોબર. ઘૂમતા કાકા કઈ ના મથા અમે કોઈ જાય તમે મારા ઘેર હેડો હાય. આ તો ખાલી આ પગમાં ફસાણું છે, કદાચ છે ને માથામાં ફસાણું હોય ને તો કાઢી નાખો જ હું. હા હા પાણી ભરવા જો બરાબર છે, પાણી ભરવા જન મારે છે ગુણ્યો ઊંધો પાડ્યો આવી રીતે આમ ઉપાડે જતુરી માથું અને પછી તો એને કાઢી તું. ભૂમતા કાકા વાને ગુણ્યો ના કહેવાય, મારે પગ બસાવવાનો છે કે ગુણ્યો બસાવવાનો. અરે મારા પુરગેટ માં આવેલો ઘેર મારા પાસે કજ્જા નો મૂળ પકડે. તમે તો મોઘા વધારે પાડો વધારે દુખાય છે પણ નહી તમે નેના. આશા શું છે ખબર છે કે મારે પાડું સીધી છે બહુ ખતરનાક, હું એને મોઘા વાપરી જાય ને તો કે થાય મારા ઉભે મોટું પેલું પડે અમને. બરોબર બરોબર, આમ તો બોકા બહુ પાડતા હતા નઈ.
પણ એમાં મારે કુણિયો ફેલ થાય. એ વાઘુજી, એટલે તમને હું બીજો ગુણિયો લઈ આવ્યો. ભાઈ મારી વાત આપડો, આપડા પેલો સિંતણા નો પાઠો નહીં આવતો? પઠ્ઠો. એ પઠ્ઠા માં આપડે કુણિયા હોય તો પગ ગાળી દે ને, તો કુણિયો વગડી જાય અને હું એનો પગ નેકડી જાય. તો બાપુજી, એના માટે આપડે એક જવાની જરૂર નહીં. હું એક દેતવા હલકાવ. એટલે આ ગામ માંથી મારો પગ નીકળી જાય મૂર્ખા, કોઈ ના થાય. એટલે હું ઓગળી જાય, હું ઓગળી રાખો, કશું ના થાય, ઘોડીઓ આડો આવશે. એટલે તું મગજ ચોકડ રાખી શકે છે મન. એક ને પગ ની પડી છે ને, એક ને ગુણિયા ની પડી છે. પુરગેટ નો ગુણિયો છે ને, આવા ગુણિયા તો દ ફોડી નાખું હું. ભાસ્કુજી એક વાત કહું તમે, હોય 100% તમે બૈરા ના ગુલામ છો. કુણિયો ફસાઈ રહ્યો છે પગમો. આમાં તમે બધા તમે કાઢ્યો છે? કઈ ના, માથા તો નહીં નીકળતો. એટલે તમારા થી કુણિયો નહીં નીકળતો, મરી જવો ના કરતા. તમે ચિંતા કરશો ને, હવે હું આવી ગયો છું, હવે હું આવી ગયો છું. ઘુણ્યો છું, ગમે એવું ફસાઈ રહ્યું છે તો કાઢી નાખશો. અરે તમે ચિંતા કરશો ને, મારા જોડે બધા આઈડિયા છે. તમારો ગુણિયો ફસાણો બીજા નો ગુણિયો હોત ને તો આટલી ગણા હેરી જો હોત, પણ વાયનો છે ને એટલે નહીં હરતો. આ તો કાઠું એટલા સકતા છે. અમારા રોજ કજ્જાત હોય, વાત કરો બહેરન ના પોકાય કઈ. બાસ્કુજી તમે આવા કુણિયા દોયા છે મારા પુરગેટ માં આવેલો, વાત કરો છો તે? હા, તો તમારે નવાઈ નો આવ્યો છે પુરગેટ માં. હા હરીજી, હું આવજો. તમે કાળ ની અંદર આપણું શરીર ફૂલે. મારો ગુણિયો લાય ઢુકડો ના
આ તો ઠારે પગ ઠારે. હવે શાંતિ રાખો, મગજ ઠંડુ કરી નાખો. હાફ થઈ ગયું ઠંડુ? તાણે હવે તમે ઘડીક બોલતા નહી હો ગુણિયા દેખી. તમારી જેવા દુનિયા ટચી રહી છે ને કહીએ મરી ગયા. શાંતિ રાખો, મેં ના કીધું કે ઘણો કાળ થડાવાથી પગ ફૂલે જાય. શાંતિ રાખો બાગુજી, હું હાલત ગાઢ નાખું. અરેજી હવે એક આઈડિયા છે બાગુજી, તમે રાહો બીજો ગુણ્યો છે. કાપવો પડશે. ના બોબતજી, મારા ગુણિયો ના કાપતા તમને કહી દીધું મેં. અરે હું બીજો લઈ આવ્યો. ના હરીભાઈ, મારા પુરગેટ નો હમણાં મારા ઘેર કજ્જા તો વાત કરો છો તે. અલ્યા ભાઈ, હું ગુણિયા ની વાત નહીં કરતો. તો હું હરીજી નો પગ આટલાથી કાપવાનું કહું છું. હરીજી વાપડો મારી વાત, આપડે થોડું વાગે ને તો વધારે દુખાય. આ ઘણું વાગશે લગી રહી નહીં દુખાય. અરે હું આખી જિંદગી મોસામો આવો પગ લઈને પડી રહ્યો, પણ મારો પગ કપાવો નહીં. મારે ગુણિયો ફસાઈ બેઠા છે પગમો. એટલે તમારું કેવું કે ગુણિયો તમારો છે? ગુણિયો તમારો પગ હોય ને બધો મિલાપ કેવી રીતે થયો? હવે આ રહ્યા ના ઇકન લડ્યા પોણી ભરવા જ્યાં નીકળ લડ્યા તારા સોડા વાજા મારે ગુણિયો દોડે પડ્યો તો મેં પગ ફસાઈ રહ્યા. હવે વાપડો હરીભાઈ, કે કદાચ કોક ને માથો ફસાતો જ ભાડ્યો છે, પણ પગ તો પહેલી વાર મેં ભાડ્યો. એ તો માફુજી મારા ફાન આઈડિયા છે, ખાલી તમે ઘણી વાર વાતે વાળો. હાલ આપડે જુદો કરી નો. ના ના, આપડે ડોક્ટર જોડે જ ને તો ડોક્ટર ઘણી વાર પગ બેરો કરશે ને પછી કાપશે જ ખબર નહીં પડે. મારી વાત આપડો, પગ કાપીને તો મારા તો આખી જિંદગી હોય ને પગ ગુણિયા માં રાખવા નતી. અરે પગ તો નેકડી જાય, છૂટો પગ તો નેકડી જાય. પકડો હેજી વેજી મત. હરીભાઈ, આ પગ તો આખો શું લઈ રહ્યા છો બાબુજી? આ બધા ઊંટ વૈદું કરી કરી પગની પધારી ફેરવી નાખી હોય ને. પણ હરીભાઈ તમને નહીં, શાંતિ થી બેહો તમે. બાપુજી કઈ ના માથા તો નહીં નેકળતો પગ. અરે નેકળશે નેકળશે, શાંતિ રાખો. કોઈ બેહારો દવાખાને લઈ રહ્યો હતો. દવાખાને ડોક્ટર શું કરે પગ ને કાપી ને ખાલી બીજું શું? અરે કાપો નહી. તમે શાંતિ રાખો બાપુજી. બોલશો ને બાપુજી, આમ તો નહીં કરતો. એ બાપુજી મારી વાત આપડો, એક એસિડ નો ડબ્બો લાવો અને રેડો પગ ઉપર, તો પગ ઓગળી જાય. તો ગુણિયો ઓગળી જાય ના? ઓગળી જાય ના, શું ઓગળે? હવે હરીભાઈ ને શું જિંદગી ભર લંગડી લેતા કરવાશે? તો બાપુજી બીજું શું કરો? તા કઈ ના મતો તો પછી મારે ગુણિયો તો ફેલ ના કાઢું કી. એટલે વાસ્તવમાં ગુણિયા તમે જેમ આટલો બધો હાઈલાઈટ કર્યો છે. અરે મારા પુરગેટ નો છે ને, આ તો બહેરન બુદ્ધિ ના હોય ઘેર, હમણાં કઈ કરે કે ગુણિયો ચો બગાડ્યો તમે. પણ પાટે કઈક મળે છે, નવો લાઈન આણી દેજો. હરીભાઈ ના પગર થી તમારો ગુણિયો વાલો છે ભલા આદમી. હવે મફુજી એના એક શિકાર કોક ડોહો ભા હતા ને, એના મેલામાં કોક મોટા મોટા હતા ને, એના ગુણિયો આલેલો છે એટલે યાદગીરી છે. તો યાડો હમણાં ચો પૂજ્યો હશે કે એને ગુણિયો તમને આલ્યો? મારા ગુણિયા ની તો કોઈ ચિંતા જ નહીં હોય ને. હરીભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. હરીભાઈ કેવું પડે છે, પણ આ તો તમારા કરેલો કરમ નાળો છે. તમને કે આમાં પગ તમારો ના જાય. હું આમાં શું કરમ આવ્યો? કોઈ દાડો જમણા હાથે કુતરાને કટકો રોટલો નાખ્યો છે તમે? બેઠા હાથે કોઈ દાડો હાડીઓ ઉડાડ્યો છે? આના બાપા ધર્મ તો ઘણું કરે છે. ક્યારે કર્યું? ઓહો, કાલ વેલા ઉઠીને પછી આ પગ ના ફસાયો આમાં? અરે મફુજી વાય સોળા વાગ્યો તો મું
હવે પીણી ચકલન દોણા નાશા હોય છે તો કૂતરન મોહલે ધોકા છોડતા હોય છે. બાપુજી આર્યા લડ્યા પણ અમે કીધું તું પણ ફસાવાનું. અમે તો હાવ નિર્દોષ સભ્ય જણા. હા નિર્દોષ. જેને ભોગવવાનું હોય ને એ તકલીફ જેને પડવાની હોય ને એને જ પડે. જો મારે હેજી વેજી ભોગવવાનું ના થયું. હવે તમારે શું થયું? આ ગુણિયો ગુણિયો. હવે હરીભાઈ શાંતિ રાખો. વૈદભાઈ ગયા હતા? ઓ ચોકણ ગયા હતા. એક ધૂમતો આખો અને ભૂપતજી. આ ધૂમતો કાકો ના ગાડી છે? અરે એ તો મારો જીવ ગાડી નાખો તો ભૂજી. હરીભાઈ ફૂટી ગયો એટલે કોઠીલો રહી ગયો કોટી. એટલે બધો પક્ષી ને વિશ્વાઈ ગયો કે આ તો માળા પેજ લીધી મન્યાડી. ઓહો તાણે કાશી નતા હેડ્યો. ઓવે ઓવે. હા અને એમાં હરીભાઈ કેવું હતું કે જતા જતા હોય ને વાટમાં રાત પડી ગઈ અને એક ઓયડી હશે જૈન ચકડી. એટલે ઓયડી બધા જનાવર ને મય પૂર્યા બધાને વિશ્વાય લઈ લીધો અને મનીભાઈ બેઠા રસ્તા વચ્ચે હોય બારણા વચ્ચે હોય પણ એક તમારા જેવું બાળ્યું કબૂતર હતું બહુ ચેતન હતું. આશી રાત ના ઊંઘ્યું દાજી રહ્યું એટલે જેવી મન્યાડી એ ડોટ મારી ને એવું કબૂતર બધા ચેતન કરી દીધું નાહી જો. હા આ વાત થી એમ હરીભાઈ ને ગુણિયા થી શું લેવા જવા? લેવા જવા બધી વાત સાચી પણ આ કોના ના વાળી. હા પંતા ગણો. હા લેબડા પત્તા કેટલા હોય હરીજી? કેટલા અને હરીજી તમારે કપાસ કેટલો છે? તો હું થયો તો કોઈ ચાલે ગુબો પડશે કોનો વાભળો મારી વાત કે જે વસ્તુ પછી બનવાની હતી હાલ બની ગઈ. તમને ખબર છે ગુણિયાની ચિંતા એ કેમ કરે છે? આ ગુણિયા ને ગોબો પાડી જોઈ તો એના બૈરામ ઘેર ગોબો પડે. અરે મફુજી હું હાથ જોડો એની વહુ ને ઘેર જઈને હું હાથ જોડો કે ભાઈ ભૂલ થઈ ગઈ. પણ હું મોટો છું હાથ જોડું છું એ સમજાવ તો નહીં સમજતો એને ઘેર થી. અરે ભાઈ કમ્પ્લીટ થઈ ગયું? કમ્પ્લીટ હો મફુજી. દુખાવો છે થોડો? દુખાવો એ તો હવે હળદર ને અસળિયો ભરી દે ગયો અને મટી જાય. પણ હવે ફેરવાર કયા ગુણિયા પગ મેલ તો ખબ ઓર રાખ્યો. અલ્યા ભાઈ મેં હાથે કરી નહીં મેલ્યો. અરે જે ચકડા માં ઓર રાખવી પડે સોળાવા જોન તો પહેલી આપડી ઓર રાખવી પડે ને જો કો તો લમણા માં આવે કો તો પછી આપડે દવાખાના ભેગા. હેજી વેજી દૂર ધોયો છે હું ભાઈ. હરીભાઈ આ તો જે કિસ્મત માં લસેલું હોય થાય. વાત સાચી છે. બે હું ચામેલું ના ના ચા નહીં પીવી. હવે ઘેર જઈને નાવું છે પેલા તો. હા બરાબર. ઘેર જઈને આરામ કરો ને પછી હળદર સોપડો. દુખાવો મટી જાય. હા મારું 500 પાટણ. હા